આજે વાત કરવી છે એક એવા પ્લેયરની કે જેણે પોતાનું કરિયર બનાવવા માટે ઘર વેચ્યું, પોતાની ગાડી વેચી, એ દેશ જે દેશમાં એ રહેતા હતા એ દેશ છોડ્યો અને બીજા દેશમાં સ્થાયી થયા અને પછી એમનું નસીબ ચમક્યું અને પરિણામે આજે એ વિશ્વભરમાં ખૂબ ખ્યાતનામ ખેલાડી છે. નમસ્કાર, ખબરશે ડોટ કોમ પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું અને આજે વાત કરવી છે એક એવા પ્લેયરની કે જેણે પોતાનું કરિયર બનાવવા માટે ઘર વેચ્યું, પોતાની ગાડી વેચી, એ દેશ જે દેશમાં એ રહેતા હતા એ દેશ છોડ્યો અને બીજા દેશમાં સ્થાયી થયા અને પછી એમનું નસીબ ચમક્યું અને પરિણામે આજે એ વિશ્વભરમાં ખૂબ ખ્યાતનામ ખેલાડી છે. તમને એમ થતું હશે કે ભાઈ આ કોણ છે જેણે ઘરબાર બધું વેચી દીધું, દેશ છોડી દીધું અને બીજા દેશમાં સ્થાયી થયા અને ત્યાંથી હવે ક્રિકેટમાં પોતાનું નામ રોશન કર્યું છે. વાત કરું છું હું ડેવન કોનવેની. તમને કહી દઉં, ડેવન કોનવે મૂળ સાઉથ આફ્રિકાના છે અને સાઉથ આફ્રિકામાં તેઓ પોતાના કરિયરની રાહ જોતા હતા કે ક્યારે એમને બ્રેક થ્રુ મળે અને તેઓ જીવનમાં આગળ વધી શકે, પરંતુ એમને આ પ્રકારનો કોઈ ચાન્સ જે છે એ સાઉથ આફ્રિકામાં મળતો નહોતો. અને બહુ ઓછા લોકો હોય છે કે જે સૌરવ ગાંગુલીની જેમ પહેલી મેચ રમે અને તરત જ સિલેક્ટર્સની નજરમાં આવી જાય છે. ડેવન કોનવે પણ એમાંના જ એક છે. એમને પણ આ જ પ્રકારનો ચાન્સ જે છે એ ન્યૂઝીલેન્ડમાં મળ્યો, સાઉથ આફ્રિકામાં ન મળ્યો. હવે એમની પાસે બે ઓપ્શન હતા, ક્યાં તો તેઓ ઇંગ્લેન્ડ જતા રહે, ક્યાં તો પછી તેઓ ન્યૂઝીલેન્ડ જતા રહે. ઇંગ્લેન્ડ જવામાં એમને કોઈ વાંધો નહોતો કારણ કે ત્યાં આગળ ઘણી બધી મેચો રમવા માટે તેઓ જતા જ હતા અને એ ત્યાં જઈને મેચ રમતા હતા, એટલે એમના માટે બહુ સરળ કહી શકાય એ પ્રકારની એ ભૂમિકા હતી. પરંતુ તેઓએ ન્યૂઝીલેન્ડ પસંદ કર્યું કારણ કે એમના જે બે ફ્રેન્ડ્સ હતા એમણે એમને સલાહ આપી કે બોસ તમે એક કામ કરો, તમે છે ને મેલ્કમ નોફેલ અને માઇકલ રિપન આ બંને જણાએ સલાહ આપી કે ભાઈ તું ન્યૂઝીલેન્ડ આવી જા, અહીં આગળ તારા સેટલ થવાના ચાન્સીસ વધી જશે. એટલે આ ભાઈએ શું કર્યું તે જુઓ તમે. ઘરબાર બધું જ વેચી નાખ્યું સાઉથ આફ્રિકાનું, ત્યાંનો દેશ પણ છોડી દીધો અને ત્યાંથી પછી એ ન્યૂઝીલેન્ડ સ્થાયી થવા માટે આવી જાય છે. હવે એ એટલા માટે આવી જાય છે જેથી કરીને એમને સાઉથ આફ્રિકાની યાદ નહીં આવે અને જ્યારે કોઈ વાર બહુ નિરાશ થાય તો પરત જવાનું મન જે છે એ કદી ન થાય. એટલે કે બધું ત્યાં પૂરું કરી નાખ્યું છે તો હવે ત્યાં ક્યાં જઈશું, ક્યાં રહીશું, કોને ત્યાં જઈશું. આ બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓ એમણે પાકા પાયે ગાંઠ મારી લીધી. એટલે સ્વાભાવિક છે, સબકોન્શિયસ માઇન્ડે એક્સેપ્ટ કરી લીધું કે બસ આણે તો આ દેશ છોડવાનું નક્કી કરી લીધું છે, અહીંયા કશું જ રાખ્યું નથી, એટલે હવે બીજે જ્યાં જાય છે ત્યાં આગળ મારે એને સક્સેસ તો કરાવવું જ છે. અને પરિણામે એ જે ચાન્સ છે એમને મળ્યો અને ન્યૂઝીલેન્ડમાં જ્યારે તેઓ આવે છે ત્યારે શરૂઆતમાં તો એમના ખાવાના તે બધાના જે પ્રશ્નો હતા એના માટે કોચિંગ આપવાનું પણ શરૂ કરે છે અને કિસ્મતે સાથ આપ્યો અને વેલિંગ્ટન આવનારા વેલિંગ્ટનની ટીમમાં ઓપનર ટોમ બ્લન્ડલ જે નેશનલ ટીમ છે ટેસ્ટ કોલ છે ટેસ્ટ મેચ છે એના માટે કોલ આવ્યું અને વેસ્ટ ઇન્ડિઝ સામે એ મેચ રમાવાની હતી અને જ્યારે પહોંચે છે ત્યારે ઓપનર તરીકે એમને એ ચાન્સ મળે છે અને ત્યાં આગળ પછી ધમાકેદાર પોતાની જે છે નોંધ કરાવડાવે છે. પછી T20માં ડેબ્યુ કર્યું અને ટોમ બ્લન્ડલની તબિયત જે છે એ ખરાબ થઈ. ટોમ બ્લન્ડલની સાથે એમણે પહેલાં શરૂઆત કરી હતી, એમની તબિયત ખરાબ થઈ ત્યારે પણ ફરી કોનવેને તરત જ રમવા માટે બોલાવવામાં આવે છે અને હા પાડી દે છે અને પરિણામે કિસ્મત જે છે એમને ચાન્સ આપે છે. હવે સાઉથ આફ્રિકામાં જે ભૂલ ડેવને કરી હતી તે ન્યૂઝીલેન્ડમાં એણે રિપીટ નહીં કરી, એટલે કે જે હોમ ક્રિકેટ હતી એમાં ચાન્સ મળતો હતો ત્યારે એણે કોઈ ચાન્સ નહીં જવા દીધો જે સાઉથ આફ્રિકામાં તેઓ જવા દેતા હતા. સો આ એક કિસ્સો છે અને ખરેખર રસપ્રદ છે અને એમાંથી આપણને ખૂબ શીખવા મળે છે, ખાસું એવું જાણવા પણ મળે છે. ફરીથી મળીશું ખબર છે ડોટ કોમ પર આ જ રીતે. થેન્ક યુ સો મચ.